गुजरात राज्य परिवहन निगम की हड़ताल दूसरे दिन भी जारी है। कर्मचारियों ने अर्धनग्न हालत में विरोध जताया। गुजरात राज्य परिवहन निगम की हड़ताल दूसरे दिन भी जारी है। कर्मचारियों ने अर्धनग्न अवस्था में दिए धरने। हड़ताल के चलते स्कूली छात्र परेशान हुए हैं। सातवें वेतनमान आयोग सहित विभिन्न मांगों को लेकर गुजरात के सभी एसटी कर्मचारियों की राज्यव्यापी हड़ताल जारी है, जिसके चलते छात्रों और यात्रियों को काफी दिक्कत का सामना करना पड़ रहा है। इस आंदोलन के चलते जूनागढ़ जिले के मांगरोल एसटी डिपो के कर्मचारियों ने आज दूसरे दिन अर्धनग्न अवस्था में अपना विरोध दर्शाया था। इसी बीच डिपो में आयोजित धरना में जिला पंचायत के प्रमुख सेजाभाई कर्मटा, शहर कांग्रेस प्रमुख हारून जेठवा समेत कई लोगों ने कर्मचारियों को मिलकर अपना समर्थन दिया। એસટી ડ્રાઈવરોની જયારે અત્યારે હડતાલ ઉપર છે એસટી કર્મચારીઓની, એને અમે સમર્થન એટલા માટે આપીએ છીએ કે ગુજરાત સરકારે દરેક મંડળોને દરેક કર્મચારીઓને સાતમું પગાર પણ આપ્યું છે, તો એસટી ડ્રાઈવરો કર્મચારી છે એ સૌથી વધારે પરિશ્રમ કરતા કર્મચારીઓ છે, સૌથી વધારે રિક્સ લઈને ચાલતા કર્મચારીઓ છે, એને સાતમો પગાર પણ આપવું જોઈએ। સરકાર જો એટલા બધા તાઇફાઓ કરે છે ને એના માટે લાખો ખર્ચા કરે છે, તો પછી આ લોકોને સાતમો પગાર પણ આપવામાં એને શું પ્રોબ્લેમ હોઈ શકે? આપવું જોઈએ એને પણ, જેના કારણે આજે આ હડતાળના કારણે પરીક્ષાઓ જ્યારે નજીક છે ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ હેરાન પરેશાન છે, શાળાએ આવી શકતા નથી, ગામડાના વિદ્યાર્થીઓને સૌથી વધારે અત્યારે નુકસાન છે, કેમ કે શાળા અને ટ્યુશન ક્લાસીસ એટેન્ડ કરી શકતા નથી, સરકારના આને કંઈ પડી નથી, માત્ર ને માત્ર અત્યારે એ પોતાનો તાઇફાઓ કરે છે અને પોસ્ટરો લગાવે છે, વિદ્યાર્થીની કે નથી ખેડૂતને પડી નથી, ખેડૂત પોતાનો માલ સામાન લઈ જવા માટે કે ગામડામાં પહોંચવા માટે પણ અત્યારે મુશ્કેલીઓ અનુભવી રહ્યો છે, ગરીબ દર્દીઓ છે, ગરીબ માણસો પણ છે, અત્યારે હોસ્પિટલમાં આવવા માટે પણ એને પણ મુશ્કેલી અનુભવી રહી છે, એટલે અમારી માંગ એમ છે કે સરકાર વેલી તકે આનું નિરાકરણ લાવે અને આ લોકોને સાતમો પગાર પણ જે યુનિયનની માંગ છે એ વહેલી તકે પૂરી કરે। આજે ભાજપ સરકાર છે એ આજે અમને કોઈ પણ વસ્તુ સાંભળી નહોતી અને અમને શ્રી સાતમો પગાર પંચ છે એ સાતમો પગાર પંચ આપવાની ના પાડતા કે નુકસાન કરે છે, પણ વિજય રૂપાણીના જે મોદીના અને જેના પાડ્યા છે એની પ્રાઇવેટ બસો 45-47 રૂપિયા કિલોમીટર અને હમણાં હરિદ્વારના એના પ્રોગ્રામનું જે ગાડી નવી મૂકી છે એમાં 3.5 લાખ રૂપિયાનું આરટીઆઈ મુજબની માહિતી અમારી પાસે છે કે 3.5 લાખ રૂપિયાનો ખર્ચો આવ્યો છે અને ખાલી 11,000 રૂપિયાના પેસેન્જર ખાલી આવક થઈ છે, આવી એના ટાપુરિયાની ઇન્કમના હિસાબે એના અમારે જે કઈ પણ અમે નફો કરીએ એ એવા ટાપુરિયા લઈ જાય છે, એના વિજય રૂપાણીના માણસો અને અમારા કર્મચારીઓને શોષણ કરી અને આજે અમારા કર્મચારીઓને આ તક ઉપર અમને આવવા દેવામાં આવ્યા છે। શિયાળો, ઉનાળો અને ચોમાસું કોઈ પણ ઋતુમાં ગમે ત્યારે કઈ પણ હોય ત્યારે અમારા ડ્રાઈવર કંડક્ટરો આજે દિન રાત મહેનત કરતા હોય છે ગુજરાત સરકારની સેવામાં, સેવા માટે અમે આ કાર્ય કરતા હોય છે ત્યારે અમને પૂરું મહેનતાણું ન મળતું હોય, આજે અમને સાતમું પગાર પણ ન મળતું હોય તો તેની માટે અમને શુક્ર વિરોધ છે અને આજે અમે આ વિજયભાઈ રૂપાણી અમારી સંકલન સમિતિ ઉપરથી અમારે ચર્ચા વિચારણા થઈ અને આગળના કાર્યક્રમો જ્યાંથી અમને આપશે એ પ્રમાણે અમે માંગો ડેપોમાં, જૂનાગઢ ડિવિઝનમાં અને સેન્ટ્રલ ઓફિસમાં એવા અમારા સંકલન સમિતિના કાર્યક્રમો રજૂ થશે અને આનેથી ઉગ્ર ભર્યું પણ આંદોલન થવાની સંભાવના છે, જ્યાં સુધી વિજય રૂપાણી આમાં નહીં ચૂકે અને અમારી માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી અમારે લેખિતોમાં પણ અમને આપેલું છે કે ભાઈ આ તમારો પ્રશ્ન અમે હલ કરશું, આ કરશું, તે કરશું, એના 2-2 વર્ષ થઈ ગયા, આજે આજની તારીખ સુધી આ ભાજપની સરકાર સુતી છે, આજે રાક્ષસ કહેવાય એમ કે એની મનમાનીઓ કરે છે, આજે આટલું કે અમને દુઃખ થાય છે કે અમે આટલી મહેનત કરીએ છીએ તો અમે એવું નથી માનતા કે અમારી પબ્લિકો છે જનતાઓ છે એને જવા માટે આવવા માટે તકલીફો પડતી હોય અને બસની સેવા પણ ના છૂટકે અમારે બાળકોને ભરણપોષણ કરવું હોય તો ના છૂટકે અમારે બીજો રસ્તો લેવો પડે, એના કરતા આ હજારો વિદ્યાર્થીઓ રખડે છે, વિદ્યાર્થીઓનું સમર્થન છે ડેપો મેનેજરને અમને આપેલું છે લેખિતમાં કે આ લોકોની માંગણી સંતોષાય, પણ આ આંધ્રી અને મૂંગી સરકાર બેરી સરકાર છે એને કોઈ ખ્યાલ નથી કે ભાઈ આજે પબ્લિક કેટલી હેરાન થાય છે, એટલે આ બાબતે ગંભીર નથી, ગંભીર તો અમે લડી લેવાના મૂળમાં છે। ઓકે.